ગામના સુખમાં રહે છે, 3 વાગે કોઈ બાધ્યા કોઈને કેવું ન પડે આવજો જોવાય, મેસેજ ન કરવો પડે. કેટલા તો ખડક્યું ભાંગીને બહાર નીકળે, કેટલા અગાશી માં સીધા કરેડિયા કરે, બાંધવા વાળા વ્યાજે આવડા ઉપાડીએ, ઓલા હુઈ જાય જાગે, આ થયું છે માંથી ગોતવા હાટું જાગે. માટે કોઈને વખત નથી એવી વાતો છે, માટે બેનું બેહજો ઘડીક વાર બેહી જાજો. અહો મારા નાથ ને વાતો રાખવી છે ને, ઘડીક બેહજો, બધું સમજવાનું છે ને, બધા સમજે એવું જ બોલે છે. હજી હેતલબેન વાડિયા ને સાંભળવા, જીવન નો લાવો તો બધા કે બધા જેને સાંભળવાનું, જીવન નો લાવો ભાઈ, જીવન નો લાવો નહી, માપ નું હોય બધું. એક વાર લાવો લઈ લ્યો પછી તો પછી બીજી વાર ધકો શું કામ ખાવો પડે, આ માપ નું છે ભાઈ, લાવો બાવો કઈ નથી. અને હાસા તમે છો આ સ્ટેજ માંથી બેઠા છીએ, અમે માપે છે, બાકી હાસા અમારા પૂંજની તો હોવ ને તો તમે છો, તમે છો તો અમારો ડાયરો છે, નગર અમે ઘીરે બેઠા હોય. અમારી માથે થોડીક સરસ્વતી ની કૃપા છે, પણ એ માપે એમ કઈ બહુ એટલું બધું નહીં. પેલા હું જય બોલાવું પછી આપણે બધી વાત કરવી છે, અને મેં સમય જોઈ લીધો છે, હું 1 કલાક થી વિશેષ નહીં લઉં, હા એની અંદર બહાર નહીં, મનસુખ પાછો વળી જાય છે. હું મારી જાતને જ કહું, બીજાને સમજાવવા કે હું પેલા મને સમજાવું, બેટા નિરાયત રહે, જે બોલાવું છું બધા જેટલા સાંભળતા હોય એટલા મારા વાળા બોલજો, હો મને ખબર છે લગભગ બધા સાંભળે છે. પ્રથમ પેલા તો મને આ ધરતીને વંદન કરવાનું મન થાય છે, એટલે પેલા ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અહીં કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, અહીંયા જેટલા રહે છે એ ભારતીયો રહે છે, ભારતીયો રહે છે, ભારતીયો રહે છે. આ જરૂર છે, વાત વાતમાં આપણે ઓમ કહી છીએ કઠણ છે, અહીંયા ભારતીયો રહે છે, માં ભારતીના સંતાનો રહે છે, એટલે આ બહુ વિચારવા જેવું છે. હું પેલા જે બોલાવ હું બધા સાંભળજો મારા વાલા અને બોલજો. બોલીએ રામદેવજી મહારાજ, રાધા કૃષ્ણ દેવાની, ખોડિયાર મહાદની, રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની, કુળદેવી મહાદની, માત પિતાની, ગૌ મહાદની, નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જાયમું હોય ભાઈ, આવા પ્રમુખ શ્રી લાલભા, ઉપપ્રમુખ હબીભાઈ બરૂર, આયોજક શ્રી કેશુભાઈ ખોયાણી, પાટણા ભુવા ધીરુભાઈ કુકડિયા અને બોધુભાઈ બલૂર, અને આખા ગામના સ્વયં સેવકો, એને એકવાર જોરદાર તાળીઓને ગગડાથી વધાવો. બીજું જંતીભાઈ જઈ ગયા, ભાઈ ગયા, વાય શું કરે સાહેબ, એ બધાને બોલો સાહેબ ને, હો થાય સાહેબ ને બોલો, બધા સાહેબો જ છે અહીંયા, સાહેબ છે એને આપણે બોલાવું ને તારે આપણે શું વાંધો. અને દાતાશ્રીઓ, નામ નથી બોલતો પણ જેટલા તમામ દાતા, પછી આમ જો એવું કઈ નહીં 51,000 ભાઈ, ખાલી ભલે 500 આપ્યા હોય એને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ મહાપ્રસાદના દાતાઓ હોય કે પછી કોઈ પણ સેવાના, એટલે નામ લઉં તો દાદી વાર લાગે, એટલે મારે બધા નામે લેવા હોય. બીજી વાત, રામાધણી રામા મંડળના યુવાનોને એને સહકાર આપતા હોય એને બધાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ મંદિર, આ રામા મંડળ રમી રમીને બનાવ્યું, ગામે ખૂબ સહકાર આપ્યો. એ વિચાર તો કરો, કોક બોલાવે ન્યાયી કે અમારું ગાવ તો એનું ગાય, તેના હાટું અલખધણીના ચરણમાં સેવા માટે, આ મોટી વાત છે. અને પાછા બધા ભારતીયો, મને એ હિન્દુ મુસલમાનનું સેટિંગ નથી આવતું, પણ હું વાત હવે ખૂબી છે, હવે એટલા બધા જ્ઞાતિવાદ ને કોમવાદમાં ફસાતા જઈએ છીએ, એટલા બધા દૂર દૂર થતા જઈએ છીએ,
ગમે ત્યાં પ્રોગ્રામમાં જાય, અમારે બેનું ગાતું ભાઈઓ ગાતા હોય, ચીઠી મોકલે વટ અમારો ગમ, અમે જે સમાજમાં જાય એનો વટ ગાય, વટ ગાય અમારા બાપનું શું રહે? હે ભાઈ, અમારે શું વાંધો? અમારે તો બિઝનેસ છે, હું મારી વાત કરું, બીજા નથી કહેતો. વટ ત્યારે કહેવાય, હું એમાં માનું છું, વટ ત્યારે કહેવાય જે જ્ઞાતિમાં જન્માશે એનું ગૌરવ છે. પણ વટ ત્યારે કહેવાય, મારા ગામમાં સાયન્સ નો વિદ્યાર્થી, કોઈ 10 થી 12 ધોરણ નો ગરીબ માણાનો છોકરો કે દીકરી, પૈસા વાકે અભ્યાસ વિના તો નથી રહી જતી ને. વટ ત્યારે કહેવાય, મારા ગામની કોઈ ગરીબ માવતરની દીકરી કર્યાવર વાકે તો રોતી નથી ને. વટ ત્યારે કહેવાય, મારા ગામમાં કોઈ વૃદ્ધ દાણા વિના મા બાપ જુદા તો નથી રહેતા ને. વટ ત્યારે કહેવાય, મારા ગામની માલિકો ગાયું બળદ રખડતા તો નથી ને. વટ ત્યારે કહેવાય, મારા ગામમાં ઝાડવા બધી રોપાઈ ગયા છે ને. વટ ત્યારે કહેવાય કે મારા ગામ આખું એક જ પથણે જમે છે ને. આ બધું જો હોય તો વટ કહેવાય. ઈ માયલું કઈ ન મળે, ઉલા જુદા ઉલા જુદા ઉલા જુદા. હવે એમાંથી ને એક પરિવાર હોય, એમ કે ઈ ડેલી વાળા ને, અમે નાની ખડકી વાળા, એમાંથી ને જુદા. ઈ 300 નોખા, ઈ 300 નોખા, એમાંથી ને નોખા. અમારા છોકરા નોખા, અમે નોખા. અરે મારે ઘીરે થી નોખી, હું નોખો. એટલે શેનો વટ છે? હે ભાઈ, કામ કરવા મળો વટ એટલે આવી જાય આ ફળો. ભૂતા બેઠે વટ વટ નહીં આવે, ભૂખ આવજે. વટ રે વટ છે, માપે રાખો ને ભાઈ, બાધી બાધી ને તૂટી જાઓ. હમા થઈ જવાની વાત છે, આમાં ઈ કઈ નથી કરવું ભાઈ. ગરીબ ને નજીક લાવો, કામ કરનાર વ્યક્તિ ને નજીક લાવો, કે આપણે બધા સાથે રહીએ. આ બહુ મોટી વાત છે. અહીં જંતીભાઈ ના બધા, આ બધા કારખાના વાળા છે, એને એકવાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવો. વિચાર કરો, આમાં ત્રણ ગામ, પીપલાણા, લોઠડા અને પડવલા, ત્રણેય ગામના આગેવાનો જે કઈ હોય, સરપંચો હોય, આખું ગામ, બેનું ભાઈ બધાય ને મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. ત્રિવેણી સંગમાં ધરતી માથે મળ્યો છે. આ બહુ મોટી વાત. પણ હાલું એવું ફૂલ થયું છે ને, નોખું 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 નોખું, ક્યાં જવું છે નોખું કરી? હે, થાકી જવાના. અમે ભારતીય છીએ, આ દેશના સરહદના સીમાડા હાસીને બેઠા, જેને છે કઈ, એને જ્ઞાતિવાદ છે. જો એને જ્ઞાતિવાદ હોય તો સવારે બીજાને થતા ફરક થયો. હે ભાઈ, અને આમને આમ ટાઈટ બનો, આમનું રાત દી ટાઢ તડકો ને વરસાદ વેઠે, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટ થી વધાવો. એ સૈનિકોને અને એ સૈનિકોના મા બાપ ને લાખ લાખ વંદન છે, જેને સમાજ માટે આવા સપૂતો આપ્યા. સંત સરોવર તરોવર સોથા વર્ષે મેં હતા, એમાં મેં બે શબ્દો ઉમેર્યા મારા મગજની પેદાઈ. સંત સરોવર સુરા અને તરોવર ને 5મા વર્ષે મેં જેને બીજાને માટે ધર્યા દેહ. સુરવીર બીજા હાટું જન્મ, આ વીર વસરા નું ભાઈ ગયું, કેવા બધા જોર માં આવી ગયા. હે ભાઈ, થોડુંક તો યાદી કરો. એ ગાયું વાળવા માટે કાયમ આવી ગયા. આજ તમે ગાયું બીજા ગામમાં મૂકવા જાવ તો કાયમ આવી જાય. આ ક્યાં વયો ગયા? દેશની સંસ્કૃતિ વિચાર તો કરો, ક્યાં હું તમે ઉભાસી થોડુંક તો જોવો. ગૌધન કોઈ વાલી જતો તો આ દેશનો સુરવીર માથું જાય તો જવા દેતો, તો ગાય ને નહોતો જવા દેતો. આજ આજ મારીને તમારી હાલત શું છે? 5 વર્ષ 7 વર્ષ દોવે ને કઈ આસળ ખોટા થઈ જાય, કઈક આડાવળ થઈ જાય, હવે નીકળો. માં ગૌ માચકી જઈ, ગૌ માચકી જઈ, એમ હાલે કે શેઠી નકરી જઈ બોલે થાય. કુતરાન કાન જેટલો રોટલા પટકૂટી હવાર ભલું કરજો ગાય માતા. આમાં શું ભલું કરે? ગળે નથી પૂછ્યું. એમાં ભલું થતા હશે કપલી, એમાં ભલું ન થાય. એ કહેવાનો મારો નથી બેનો, એ છોકરાને વાતો કરાવું. વાતો કરવા હાટું હું જન્મો છું, અહીંયા આવ્યો છું, એટલે માપે રાખો. કહેવાનો મારો અર્થ છે કે ગૌ માતકી જય બોલી એક બાજુ ને, એક બાજુ ઈજ ગા રખડતી ભટકતી હોય ને, હું તમે એમ કહી રેઢિયાર રખડે છે, રેઢિયાર. હવે આમ આપણે કહીએ ગાય માસ હોય, પછી આ રેઢિયાર રખડે છે, એટલે આપણે શું કહેવાય? તમે હું માલિકો સમજો, બહાર નો કહેવાય. બિચારાય, પેલા તો ગાયનું કાંઈ ન કરો ને ગા ન રાખો તો વાંધો નહીં. ગાયનું દૂધ તમારા સંતાનને ખવડાવો, ગાયનું ઘી ખવડાવો, ગાયનું દૂધ ખવડાવો, ગાયનું માખણ ખવડાવો. અને ગાયને દૂધની કિંમત ભેંસના ડોબાના દૂધ કરતા કોઈની ઓછી ન આખો. તો હમીર વ્યક્તિ રાખનારી વ્યક્તિ રાખી શકશે. ગાયના દૂધમાં હું થાય, ડોબાનું દૂધ હોય ગળામાં ગાય થતી જાય, ડોબું દાળદરીની ઓલાય.
ડોબો એટલે બે બે એટલે બફેલો, બફેલો મહિષી માતા, મહિષી માતા એટલે પાંડાની મમ્મી. હે સુરેશભાઈ વિચારવા દેવું. હવે ઈ દાળદ્રી કંપની અને એનું દૂધ આપણા છોકરા ખાય 10 વાગે હું ક્યાંથી ઉઠે? વિચાર કરો તમે. અઢાર છોકરા કોઈ કોઈ 10 વાગે હુતા. આપણે કે કેમ હુતો બાબો? કે બજાર ગયો તો હુતો. ઉઠાડો ને કે નથી ઉઠાડો? પણ આપણે કે 10 વાગ્યા કે નો ઉઠાડ, કે કારણ કે હુતો હોનો છે, ઉઠશે રઢી હે નો થાય. આપણે કે એમ કેમ કે હોનો દાડીઓ મોકલો બપોર લગી હોજ ભાઈ, અને ઉઠાડશો 15 માવા લે 2 લીટર પેટ્રોલ મોટરસાયકલ માં ઘોકાવશે એટલે અઢી હે નો થાય. એમાં મારી યુવાન મિત્રોને ખાસ પ્રાર્થના, તમને વહમુદ લાગશે હું કવિ, વ્યસન થી દૂર રહેજો. એક એક સમાજ ની મારા ભારતીય વ્યહાલા યુવાનોને મારી આ મનસુખ સહની હૃદયથી દત્ત ભરેલી અપીલ છે કે તમે વ્યસનથી દૂર રહેજો. તમારી આ જગતને ખૂબ જરૂર છે, તમારી આ રાષ્ટ્રને બહુ મોટી જરૂર છે, તમારી તમારા પરિવારને બહુ મોટી જરૂર છે. આ વિચાર આટલું મોટું ખુલે તો ઉભો કટકો સડક લાખ લાખ. હું તો બેન દીકરીઓને કાયમ કહું પ્રોગ્રામમાં, તમને કોઈ છોકરો જોવા આવે તો શા આપીને મુખમાં સાફવા જાવ તો કેજો મોટું ખોલ્લો તો આટલું ખુલે કે આવજો ભાઈ. તમે મસાલા વાળું પાન ખાઓ, મસાલા વાળી ફાકી ખાઓ, જેમાં નિકોટિન ઝેર છે, કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે, થાય તો હકો બાપે આટો ન ફરે, નીકળી જાય ફૂક બાંધો. વિચારવા જેવું છે. આજે મારી વાત વિચારવાનો મુદ્દો એ છે, કેટલા યુવાનો આજ આ રોગથી પીડાય છે. કેન્સર હોસ્પિટલમાં તપાસ ઘરવાળી છોકરાને પોતાને જઈને જવું, કોઈક દી યાત્રા કરવા નો જાવ કઈ નહીં, કેન્સર હોસ્પિટલમાં એક દી આટો મારજો, મહિને 15 દી આટો મરાય. હાલો તો ફરી આવ્યો ત્યાં દર્દી નારાયણ ના દર્શન તો કરજો. કોઈને આમ મોઢા હશે, કોઈનો આમ હશે, જોજો તો ખરા. કહેવાનો મારો મુદ્દો એ છે. બીજું બીજી વાત, ખાસ મારી માતાઓ મારી પ્રાર્થના, આજ કેટલી દાળદરી માં થઈ ગઈ. તમારા અહીં ઉદ્યોગ જોન આવ્યો છે, પૈસા હારા કમાવો છો, માપે રાખજો, વપરાય જાહે ને કર માપે રાખજો. બાપુજી સટણી રોટલો ખાઈને રાખ્યું છે, પૈસા માલ વેચીને પછી એ પૈસાને પાછા ક્યાંક ડેવલપ કરજો. મોટી ગાડીઓ લઈને ફેર્યા કરશો ને, કોઠીમાં દાણા ગમે એટલા નાખો ને, થઈ રહી માથે નાખવા પડે બીજા તો સેટિંગ આવે. આ વિચારજો, ભલે કોઈને દુઃખ લાગે સુખ લાગે મને વાતો નથી, બેઠેલી તમામ વ્યક્તિ મારો પરિવાર બેઠો છે એટલે મારે બે શબ્દો કહેવા એ મારા જીવનની મને ફરજ દેખાય છે એટલે હું કહું છું. બીજી કાંઈ વાત નથી, આ હું કોઈની આમ અપકીર્તિ કરવાથી માંગતો. માપે રાખવું ભાઈ, જરૂરિયાત ઘટાડો, મહેનત વધારો, વટ જ થઈ જાય. કામ જ કરવાનું નહીં, કામ જ કરવાનું નહીં, આ ફળો વટ થાય. કામ નથી કરવાનું, વાહે હાથ રાખીને આટા મારો વટ થતા છે, ધીમે ધીમે કપાતું જાય, રહેતા હશે કોઈ બી. બીજી વાત, આ દેશ માટે વટ રાખો. એટલે કેમ ભાઈ કે ભાઈ બહુ મારા મારામાં છટકવાનું. બેનોને મારી ખાસ બીજી પ્રાર્થના છે કે તમે રહોડામાં બેઠા, અહીં તો કોઈ નથી, આ તો 1000 ગામ શેતાની વાત છે. રહોડામાં બેઠી રહોડો કિશન કિશન ખોક્યું, ખોક્યું રાંધવાનો પોઈન્ટ, ન્યા બેઠી હોય જનેતા, જનેતા એટલે મા એટલે મમ, મમ એટલે મમ્મી, સમજો ને હું બા. હવે છોકરું એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો મા શું કે આલે 10 રૂપિયા જા કુરકુરી લે જા, છટકા પટાકા લે જા, પપ્પુજી લે જા, પપ્પુજી લે જા, ભૂંગળા લે જા, જા જા કુરકુરિયા લે તો જા જા. માછલું મોટું કરવું છે ખબર હોય, કઈ કે એનો ખોરાક ન કરી નાખે ખબર આવે, પણ પડી કોણ લઈ આવે છોકરો? નકર તું રહોડામાં બેઠી છો જને, તામ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દે ને, આ ફળો રંઠા જેવો થઈ જાય. લે ખુરખુરિયા જા સટાકા પટાકા, પપ્પુજી લે જા જા બેટા જા જા. હવે ઈ છોકરો પાછો પડીકુલી નામે એની કીધે તૂટે નહીં, કારણ કે કુરકુરિયા ખાઈને મોટું થયું હોય, ધામણ તો ધાયું ન હોય, તૂટે ક્યાંથી? નકરું દૂધ ની સિંહ સડાવ્યું હોય, માથે ડીટડી ખોકાવી પાણી જેવું દૂધ હોય, એમાં છોકરું કરે હું. અને એની મમ્મી એમ કે છોકરા કીધું પડીકુ નું અહીં લઈ તો અહીં લાવો બીટા, અહીં લાવો, અહીં લાવો. ઈ પડીકું તોડીને બે આંગળા ઈ ખોકા, 5 ગ્રામ ઈ ખાઈ દે.
ખવડાવાય એનો ખોરાક ન કરી નાખે. 5 ગ્રામ ખાઈને પછી હા બહુ હારા સેવા ખુરકુરિયા. આ વિચારધારામાં આપણું સંતાન મોટું થાય, મા બાપ ને વફાદાર નહીં રહે. તમે જનેતા છો, તમારો પ્રેમ હશે અને રસોઈ બનતી હશે, એ સંતાનના હૃદયમાં તમારો પ્રેમ દાખલ થશે અને જિંદગીના સેલા શ્વાસ લગી તમને વફાદાર થઈને સંતાન રહેશે. આ બહુ વિચારવાનું. આ શિવાજીને આમ થાય કઈ કઈ માસી દીકરા થાય, શિવાજી જીજા મારે આપણે કઈ હગા થાય છે, હું કામ એના ગુણ કહે છે આ વર્ષો થયા. એ સંસ્કારને જગત યાદ કરે છે, કપલી નું કોઈ યાદ નથી કરતું. અમુક અવલાટા ની કપલી નું એક ડોળો મને કહે, અવલાટા ની કપલી જયંતિભાઈ પોતે નું આવે ને બીજા નું આવે નથી જવું, નથી જવું હું ઉભી હે ભાઈ નથી જવું. એક ગણો મને કે અમુક ત્રણ આટા ની કપલી નું ભેગો રાખો તો એને ન બરકો તને આટા ત્રહા શકુની કવરો ભેગો રાખ્યો તો ખહરો કડવી નાખ્યો, પાંડવો નતો રાખ્યો તો હિમાલય સુધી પકડ્યા, ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી. એમાં મારી ખાસ યુવાન મિત્રોને પ્રાર્થના છે, બેનું ને હોય આઈટમ ભીમી ગયારી મને માપે. જિંદગીમાં કોઈ જુગાર નહીં રમશો, જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. ઝીણી ઝીણી થઈ જાય ઝાડી, આજ ફેર આવશે, આજ ફેર આવશે, અન ફેર આવશે, અન ફેર આવશે, આજ ફેર ખબર પડશે તો ઘરવાળી આવશે, નગર છોકરા આવશે, નગર પોલીસ તો આવશે. કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસે નું ધન રાજ હતું, એ સાસી અને જો પાઠ ની સંગત માં રાજ રહેતું, જતું દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટ માં, એ યમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસ માં. આ દેશ ના સંસ્કારો છે, એમને કઈ એના વખાણ નથી કરતા, શિવાજી ને એમને કોઈ વખાણ નથી કરતા, જીજાબેન એમને વખાણ. અટાણે ઓટોમેટિક ગોળ્યું ભગવાન ની દયાથી સગવડતા થઈ છે, ઓટોમેટિક ગોળ્યા છોકરા હુવારો, છોકરી હુવારો હુવારાય, પણ અઠવાડિયે કોઈ હિસકો ન ખાય, હુલુલુ હા એવું કરાય. આ તો ઓટોમેટિક ગણ્યું, એક સાપ દવા આટલો લે, બીજી દવા આટલો લે, ત્રીજો એ છોકરો કદાચ મા બાપ ને નહીં હારજો કે તમે ક્યાં હિસ ગયો, અને આંકડા ડાયરેક્ટ નાખ્યા તમારો મફત મોટો થયો, તમારે આમાં શું કરે. એટલે થોડુંક હિસકાવો, આ બહુ વિચારવાની વાત છે. કઈ બેટ માં બોઢી નહા ભલે લીવીર રામ લખમણ ની વાત, એ બેટ માં બોઢી હા ભલે લીવીર રામ લખમણ ની વાત રે, બાળ રામ લખમણ ની વાત, એ માતાજી ને મુખ જે દીધી ઊંઘ મોડી તેની તે દીધી. આ ભમા ઉગેલ, આ ભમા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, એ માતા જીજાબાઈ જુલાવે કોઈલા શિવા ને નીંદરૂ નો આવે. અટાણે કોઈ શિવા ઉડતા નથી, અટાણે કોકો એને નીંદર જ આવે કરે બોલ.